ભુજના અનેક વિસ્તારોમાં આડેધડ દબાણો થઈ ચૂક્યા છે ત્યારે અવારનવાર તંત્ર દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાય છે જેમાં આજે લાલ ટેકરી પાસેના રાજેન્દ્રનગરમાં નાલા પર થયેલું દબાણ હટાવવા સુધરાઈની ટીમ પહોંચી હતી ત્યારે લોકો અને તંત્રની ટીમ વચ્ચે ચકમક થઈ હતી શહેરના રાજેન્દ્રનગરમાં ભુજ સુધરાઈની ટીમ સવારે દબાણ હટાવવા પહોંચી ત્યારે દબાણકર્તાએ તેનો વિરોધ નોંધાવ્યો હતો ગરીબ વિધવા મહિલાના કાચા મકાને તોડો આવેલી સુધરાઈની ટીમને અટકાવવા કોંગ્રેસના પ્રદેશ મંત્રી રફીક મારા સહિતની ટીમ પણ દોડી ગઈ હતી પોલીસ બંદોબસ્ત સાથે ધસી ગયેલી સુધરાઈની ટીમને દબાણ હટાવવા દેવામાં આવ્યું ન હતું સવારથી બપોર સુધી સ્થાનિકો કોંગ્રેસના આગેવાનો અને સુધરાઈની ટીમ વચ્ચે બબાલ જોવા મળી હતી સુધરાઈના અધિકારીઓએ જણાવ્યું હતું કે નાલા ઉપર કરાયેલા દબાણની ફરિયાદ મળતા તંત્ર દ્વારા કામગીરી આરંભાઈ હતી વરસાદી નાલા પર આ દબાણ હટાવીને અહીં પુલીઓ બનાવવાનું આયોજન પણ છે તેવું તંત્રએ જણાવ્યું હતું સામે કોંગી આગેવાન અને દબાણકર્તાઓ વિરોધ નોંધાવી ગરીબોના મકાન પાડવા નહીં દેવાય તેવી વાત કરી હતી રફિક મારાએ આ તકે કહ્યું હતું કે ભાજપના અનેક આગેવાનો દ્વારા ખુલ્લેઆમ દબાણો કરાય છે જે તંત્રને દેખાતા નથી અને ગરીબોનું દબાણ હટાવાઈ રહ્યું છે ત્યારે સુધરાઈને આવી નીતિ નહીં ચલાવી લેવાય તેવું સ્પષ્ટ જણાવ્યું હતું દબાણકર્તા અને સુધરાઈ વચ્ચે થયેલી બબાલ બાદ ખુદ ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા બનાવ સ્થળે દોડી ગયા હતા અહીં થયેલા દબાણ અંગે આસપાસના જ અન્ય સ્થાનિકોએ ફરિયાદ કરી હતી ત્યારે તે લોકો પણ આ કામગીરી દરમિયાન એકત્ર થઈ ગયા હતા અને ચીફ ઓફિસરને દબાણ હટાવવા રજૂઆત કરી હતી ત્યારે ચીફ ઓફિસરે પણ દબાણકર્તાઓને સમજાવીને સ્વેચ્છાએ સામાન હટાવી લેવા અનુરોધ કર્યો હતો સવારથી બપોર સુધીની બબાલ બાદ અંતે તંત્ર દ્વારા દબાણ હટાવવામાં આવ્યું હતું